સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર ધવલ પટેલે કોરોના કાળમાં ચૂંટણી હોય તમામ મતદારોને માટે હેન્ડ ગ્લોવ્સની વ્યવસ્થા કરવામાં આવી હોવાની પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી. તેનો મૂળ હેતુ એ હતો કે કોરોના મહામારી વકરતી અટકે, પરંતુ જે રીતે પાલિકાના આરોગ્ય તંત્રએ જબલા થેલી જેવી પ્રતિબિંધ 25 માઇક્રોનથી પણ પાતળી કોથળીના હેન્ડ ગ્લોવ્સ પધરાવી દીધા. સાવ રદ્દી કોથળીઓ પણ વોર્ડોના મતદાન મથકોમાં લોકોને ફાળવવામાં આવી, પરંતુ ગંભીર બાબત એ છે કે તંત્રએ આ હેન્ડ ગ્લોવ્સના વ્યવસ્થિત નિકાલની પણ વાત કરી હતી, પરંતુ મતદાન મથકોમાં ઠેર ઠેર વેરવિખેર હેન્ડ ગ્લોવ્સ મળી આવ્યા. લોકોએ પણ પહેરીને જ્યાં ત્યાં ગ્લોવ્સ ફેંકી દીધા. નિયમનો અમલ કરાવવા માટે કોઈ જણાતું ન હતું. શહેરમાં 50 માઇક્રોન સુધીની પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે, તેમ છતાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના જબલા કોથળી જેવી પહેરતા જ ફાટી જાય તેવા હેન્ડ ગ્લોવ્સ તમામ વોર્ડોમાં ફાળવતા વિવાદ વકર્યો છે. આવા તદ્દન પાતળી કોથળીના હેન્ડ ગ્લોવ્સ પાલિકાના આરોગ્ય તંત્રએ જ ફાળવ્યા હતા.